अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गणित परीक्षा लक्ष्य पुनरावर्तन अभ्यासक्रम 1-8 प्रकरण परीक्षा की अंदर पूछा से बराबर छे। अपनो प्रश्न छे ऋण 3/5 અને 1/3 વચ્ચેની 10 સમય સંખ્યાઓ શોધીને બતાવો। અહીં આપણને બે સંખ્યાઓ આપી છે, એ બે વચ્ચેની સંખ્યાઓ આપણે શોધીને બતાવવાની છે। સૌ પ્રથમ અહીં આપણે જોઈશું તો છેદની અંદર 5 અને 2 આપણને જોવા મળે છે, તો આપણે સૌ પ્રથમ સમજ છેદી બનાવીશું બરાબર। એના છેદ કેવા બનાવીશું, સરખા બનાવીશું। તો ઋણ 3ના છેદમાં 5, તો અહીં આપણે 5 × 4 = 20 આપણે લેવાના છે, 2ને 10 વડે ગુણીશું તો 2 × 2 = 20 થશે। તો અંશની છેદને અહીં 4 વડે ગુણીશું, અહીં 10 વડે આપણે ગુણીશું, તો ઋણ 3 × 4 = 5 × 4 થશે, 4×12 અને ચિહ્ન ઋણ છે એટલે ઋણ 12ના છેદમાં 20 આવશે। 1×10 અને 2×10 તો 10ના છેદમાં 20 આવશે। તો આ બે જે આપણને સંખ્યાઓ મળી છે એ બે વચ્ચેની સંખ્યાઓ આપણે હવે દર્શાવવાની રહેશે। તો અહીં આપણને કઈ સંખ્યાઓ મળશે, ઋણ 11/20, ઋણ 10/20થી લઈને અહીં આપણને 9/20 સુધીની સંખ્યાઓ મળશે। આપણને કેટલી પૂછાયેલી છે, 10 પૂછાયેલી છે। તો આપણે આ જે સંખ્યાઓ લખી છે એમાંથી કોઈ પણ 10 સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ બરાબર છે। આ રીતે તમને કોઈ અન્ય અપૂર્ણાંક કોઈ અન્ય સંખ્યાઓ આપી હશે તો તેના આધારે તમે એના એ બે વચ્ચે આવતી સંખ્યાઓ શોધી શકશો। હવે પ્રશ્ન છે આપણે સમીકરણનો ઉકેલ શોધો। અહીં આપણું સમીકરણ છે 3x + 8 = 4 - 5x બરાબર છે। ચાલો અહીં આપણે જોઈએ તો 3x + 5x = 4 - 8 થશે। અહીં + 8 છે, બરાબરની પહેલી બાજુ જશે, - 8 થશે। હવે 5 + 3 = 8x = 4 થશે, તો x = 8 અહીં ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુએ જશે, ભાગાકારમાં જશે, તો - 4/8। અહીં આપણે ભાગ ચલાવીશું, 4 × 4 = 4, 4 × 2 = 8, એક્સની વેલ્યુ આપણને શું મળશે, x = 1/2 મળશે। આ રીતે આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ। હવે આપણો પ્રશ્ન છે બે સંખ્યાઓનો ગુણોત્તર અહીં 2:3 છે, જો આ બે સંખ્યાઓનો તફાવત 10 હોય તો તે સંખ્યાઓ શોધો। અહીં બે સંખ્યાઓ આપણને આપી છે, કઈ છે એમનો સંખ્યા નથી આપી પણ ગુણોત્તર આપ્યો છે, તો 2:3 છે અને તેનો તફાવત 10 આપેલ છે। તો અહીં બે સંખ્યાઓ 2x અને 3x છે, તો બંનેનો તફાવત અહીં આપણને 10 આપેલ છે, તો તફાવત છે એટલે આપણે માઇનસ કરીશું, તો 3x - 2x = 10 આવશે, તો 3x - 2x એટલે x = 10 મળશે બરાબર છે। તો એક સંખ્યા આપણી 2x છે અને બીજી 3x છે, તો 2×10 આપણે 20 કરીશું, 10×2 = 20 અને બીજી સંખ્યા 3x = 3×10 = 30 મળશે। હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં આપણને તફાવત 10 આપ્યો છે, તો અહીં જો આપણને જે સંખ્યા મળી છે ને 30 અને 20 એ બંનેનો આપણે તફાવત લઈશું તો આપણને 10 મળે છે બરાબર છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો દાખલો સાચો છે। આ રીતે આપણે તાળો મેળવી શકીએ છીએ। હવે છે 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો। એટલે નિયમિત બહુકોણ છે એના બધા ખૂણાના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n - 2 × 180 બરાબર। અહીં n બરાબર આપણને 12 બાજુ આપી છે, તો આપણે 12 - 2 × 180 લઈ શકીએ છીએ, 12માંથી 2 બાદ કરીશું તો 10 આવશે, તો 10 × 180 એટલે આપણને 1800 મળશે બરાબર છે। ચાલો હવે પ્રશ્ન છે 16,000 નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો। અહીં જુઓ પી છે એટલે કે મુદ્દલ 16,000 છે, આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% છે અને એન એટલે કે ટી ટાઈમ પીરિયડ કેટલો છે, 3 વર્ષનું છે। તો અહીં આપણું સૂત્ર છે SI = PRT/100, અહીં PRTની વેલ્યુ આપણે મૂકી છે તો 16,000 × 8 × 3/100 છે, અહીં 2 શૂન્ય કેન્સલ થાય છે, 180 × 48 = 24, હવે 160 × 24 એ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 3,840 મળશે। તો આપણને 3 વર્ષનું સાદું વ્યાજ શું મળ્યું, 3,840 રૂપિયા મળે છે। હવે પ્રશ્ન છે નીચેની આકૃતિઓમાંથી એક્સનું મૂલ્ય શોધો। અહીં આપણને એક આકૃતિ આપી છે, એની અંદર એક્સનું કિંમત શોધવાની છે એટલે કે એક્સનું મૂલ્ય શોધવાનું છે। અહીં આપણને 2 ખૂણાનો માપ આપ્યા છે, 3જો ખૂણો આપણે શોધી શકીએ છીએ, જો 3જો ખૂણો અહીં આપણને 90° ખૂણો તૈયાર થયેલો જોવા મળે છે, તો આપણે 3 4 ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ કે 360 આવે છે બરાબર છે। તો અહીં આપણે x + 90 + 50 + 80 કરીશું તો 360 આવે છે બરાબર છે। તો અહીં આપણે હવે 90, 50 અને 80નો સરવાળો કરીશું તો 220 મળશે, તો x = x + 220 = 360
દશમાંશ થાય છે, માટે x બરાબર 360 હવે વત્તા 220 છે તો બરાબરની પહેલી બાજુ જશે, ઓછા 220 આવશે તો x બરાબર 140. તો અહીં આપણે એક્સનું મૂલ્ય શું મળ્યું, 140 મળે છે, 140 અંશ મળે છે, ખૂણાનું માપ છે એટલે x બરાબર 140 અંશ મળે છે. હવે આપણો પ્રશ્ન છે વર્ગમૂળ શોધો. અહીં આપણને રકમ આપી છે 144, તો તેનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. જો અહીં આપણે એકમનો અંક જોઈ શકીએ છીએ, શું છે, 4 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો આપણે શરૂઆત 2થી કરીશું, બરાબર. તો 72 × 144 થશે, 36 × 72, 18 × 36, 9 × 18. હવે 9 આવે છે તો 43 9 ને 3 × 1 3, અહીં વર્ગમૂળ શોધવાનું છે. તો 2 ની જૂથ આપણે તૈયાર કરીશું, તો 2 નો વર્ગ × 2 નો વર્ગ × 3 નો વર્ગ થશે, બરાબર છે. અહીં વર્ગમૂળ શોધવાનું છે એટલે વર્ગમૂળના ચિહ્નની અંદર આપણે 144 કરીશું, 2 × 2 × 3, તો 2 × 2 = 4, 4 × 4 = 12 થશે, બરાબર. તો 144નું વર્ગમૂળ શું મળશે આપણને, 12 મળે છે. હવે આપણો પ્રશ્ન છે, એક ચતુષ્કોણના 3 ખૂણાના માપ 60, 70 અને 80 અંશ છે, તો 4th ખૂણાનું માપ શોધો. હવે જો 3 ખૂણાના માપ આપ્યા છે, 4th ખૂણાનું માપ શોધવાનું છે, તો તેના માટે આપણે x ધારી લઈએ છીએ, બરાબર છે. આપણને ખબર છે કે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે, 360 અંશ થાય છે, બરાબર. તો એક્સ વત્તા 60 વત્તા 70 વત્તા 80 બરાબર 360. આપણે 60, 70 અને 80નો સરવાળો કરીશું તો 210 મળશે. તો એક્સ વત્તા 210 બરાબર 360 અંશ મળે છે. હવે વત્તા 210 છે, બરાબરની પહેલી બાજુ જશે તો ઓછા 210 મળશે. તો x બરાબર 360 ઓછા 210, તો એક્સની વેલ્યુ આપણને શું મળશે, 150. તો તેથી આપણે કહી શકીએ કે 4th ખૂણાનું માપ શું છે, 150 અંશ છે. હવે આપણને અહીં પ્રશ્ન છે, આપેલી સંખ્યાની નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે. અહીં આપણને રકમ આપી છે 450, તો 450 છે. અહીં આપણે એકમનો અંક 0 જોઈ શકીએ છીએ, તો અહીં આપણે 2થી શરૂઆત કરીએ તો 225 × 3 = 450. હવે જોઈશું અહીં તો એકમનો અંક 5 છે, તો 3 વડે આપણે ભાગ ચલાવીશું તો 75 × 3 = 25, 25 × 3 = 75, 5 × 5 = 5, 5 × 5. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 3ની જોડ બને છે, 5ની જોડ બને છે, અહીં 2ની જોડ બનતી નથી, બરાબર. તો અહીં આપણે આની આપેલી સંખ્યા જે છે 450 એને 2 વડે ગુણીશું તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનશે, બરાબર છે. ચાલો હવે પ્રશ્ન છે, ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે, તેના પર 8% GST આપવો પડે છે, તો ટીવી ખરીદવા માટે કેટલી રકમ આપવી પડશે. જો અહીં વેચાણ કિંમત આપણને 32,000 આપેલ છે અને GST ના ટકા કેટલા આપ્યા છે, 8% છે, બરાબર. તો 32,000 પણ 8% આપણે પહેલાં શોધીશું. તો અહીં આપણે GST ની રકમ બરાબર વેચાણ કિંમત ગુણ્યા GST ના ટકા, તો 32,000 × 8% હવે ટકાનું ચિહ્ન આપણે ખસેડીને છેદમાં 100 લખીએ છીએ, બરાબર છે. અહીં 2 શૂન્ય કેન્સલ થાય છે, 32 × 8 એટલે 256 અને એકમનું સોરી 32 × 8 એટલે 320 × 8 કરતાં આપણને GST ની રકમ 2,560 રૂપિયા મળશે, બરાબર. તો ટીવી ખરીદવા માટે આપતી રકમ, હવે આપણે જાણીએ છીએ કે વેચાણ કિંમત જે છે એની અંદર GST નો આપણે ઉમેરો કરીશું તો આપણને ટોટલ કેટલી રકમ ચૂકવવી પડશે એ મળશે, બરાબર. તો અહીં આપણે વેચાણ કિંમત 32,000 વત્તા 2,560 રૂપિયા આપણે સરવાળો કરીશું તો અહીં આપણને મળશે 34,560 રૂપિયા. તો આપણે અહીં લખી શકીએ છીએ કે ટીવી ખરીદવા માટે 34,560 રૂપિયા આપવા પડશે. હવે તમે અહીં આપેલા જેટલા દાખલા છે તમારે નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.